હાલમાં જ એક મામલો મધ્યપ્રદેશના છતરપુરમાંથી સામે આવ્યો છે જ્યાં કથા વાર્તા માટે આવેલા કથાકાર ધીરેન્દ્ર આચાર્યના શિષ્ય યજમાનની પત્નીને ઉપાડીને લઈ ગયો છે પીડિત પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ મામલે પોલીસે ગુમ ગુનો છે અને મળતી માહિતી મુજબ ફરિયાદીની પત્ની એક મહિના બાદ મળી આવી હતી પત્નીના મળ્યા બાદ પોલીસે તેનું નિવેદન લેવા માટે તેને પોલીસ સ્ટેશન બોલાવી હતી પરંતુ મહિલાએ તેના પતિ સાથે રહેવાની ના પાડી દીધી હતી અને તેણે ચિત્રકૂટ ધામના ધીરેન્દ્ર આચાર્યના શિષ્ય નરોતમ દુબે સાથે રહેવાની ઈચ્છા કરી હતી આ કેસ બે હજાર એકવીસમાં શરૂ થયો હતો તે સમયે મહિલાના પતિ રાહુલ તિવારીએ ગૌરીશંકર મંદિરમાં રામકથાનું આયોજન કર્યું હતું ચિત્રકૂટના કથાકાર દિરેન્દ્ર આચાર્યને કથા સાંભળવા માટે બોલાવવામાં આવ્યા હતા અને તેઓ તેમના શિષ્ય નિરુતમદાસ દુબે સાથે રામકથા માટે આવ્યા હતા પીડિત રાહુલનો આરોપ છે કે કથા દરમિયાન તેની પત્નીને નર્તમદાસ દુબે તેના પ્રેમ પ્રકરણમાં ફસાવી લીધી હતી અને ત્યાર પછી બંને એકબીજાનો મોબાઈલ નંબર લઈને વાતો કરવાનું શરૂ કર્યું હતું અને પ્રેમ પ્રકરણ શરૂ થયું હતું આ દરમિયાન પાંચ એપ્રિલે નરતમદાસ તેની પતિનું અપહરણ કરી ગયું હતું આ મામલાને લઈને છતરપુર એસપી અમિત સાંધીએ જણાવ્યું હતું કે મહિલા તેના પતિ સાથે રહેવા નથી માંગતી મહિલા પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેનો પતિ તેને મારતો હતો અને અને હેરાન કરતો હતો તેથી જ તેની સાથે રહેવા માંગતી નથી અને આ મામલે હજુ પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે તો બસ આ તો નો વિડીયો ફરી મળીશું સાથે